ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગોલાગામના ગ્રામજનોની જાણભાર ચેકડેમ બનાવી લાખો રૂપિયાની કટકી ધાનેરા મનરેગા વિભાગે કરી છે। દર વર્ષે સારી એવી કમાણી માટે બનાસકાંઠા જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચેકડેમ બનાવવા માટે પોતાના લાગતા વળગતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને ચેકડેમ બનાવવાની ઓફર સ્કીમ આપે છે, જેમાં સૌથી વધારે ટકાવારી આપે તેને વધુ ચેકડેમ બનાવવાની કાયદેસરની પરવાનગી આપી દેવામાં આવે છે અને વર્ષ દરમિયાન તાલુકા પ્રમાણે 25 કે તેનાથી વધુ ચેકડેમ માટે હુકમ પણ થાય છે। આમ તો સરકાર દ્વારા ચેકડેમ બનાવવાનું મુખ્ય કારણ વરસાદી પાણીનો સંગ્રહ હોય છે, પરંતુ ધાનેરા તાલુકામાં બનતા ચેકડેમ વરસાદી પાણીનો બચાવ કરવાની પરિસ્થિતિમાં નથી। ધાનેરા તાલુકામાં આજ સુધી એક પણ ચેકડેમ વરસાદી પાણીના સંગ્રહ માટે કામે આવ્યો નથી। વરસાદના પાણીનું વહેણ હોય અને તળાવની પાળ નજીક આ ચેકડેમ બનાવવાના હોય છે। જોકે ધાનેરા તાલુકા પંચાયતની મનરેગા શાખાના અનુભવી એન્જિનિયરશ્રીને આ દિન સુધી જમીનના સમતલની પણ ખબર પડી નથી, એટલે પોતાને પસંદ પડે અને વધારે મજૂરી ન થાય તે માટે સપાટ જમીન ઉપર ચેકડેમ રાતોરાત ઊભા કરી દે છે। ધાનેરા તાલુકાના ગોલાગામે બનેલા ચેકડેમને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા મળતા લાખો રૂપિયા વેડફાતા ગ્રામજનો ભારે નારાજ છે। માત્ર માટીથી બનેલા ચેકડેમની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ધાનેરા તાલુકામાં ડેમ ચેકડેમ બને એ ચેક ગેરકાનૂની બની રહ્યા છે, પાણીનો સંગ્રહ થતો નથી। મારી સરકારશ્રીને વિનંતી એ કે આ ચેક ધાનેરા તાલુકામાં બનવા જોઈએ નહીં, બરાબર। ગોલામાં જે જગ્યાએ ચેકની જરૂર હતી ચેકડેમની, એ જગ્યાએ ચેકડેમ બન્યો નથી, એટલે તાત્કાલિક કાર્યવાહી સરકાર કરે। અચ્છા, પહેલાં તમારા ગામમાં ચેકડેમ બનાવી કામે આવ્યા જુદી? પહેલાં કશું કામ નથી આવ્યું, તો કે આગળ પણ બનેલા છે, બરાબર, અત્યારે પણ બન્યો છે, 3-4 દિવસ બન્યા છે, અને તળાવ આગળ છે બન્યો છે પાછળ, બરાબર ને? પાણી સંગ્રહ થશે? પાણી સંગ્રહ નહીં થાય સાહેબ, બિલકુલ। અને કામ કેવું હોય? કામ તો હલકું કામ તમે જોઈ લીધા, હલકું કામ છે। ગોલા ગામ ધાનેરા તાલુકાના છેવાડે આવેલું ગામ છે, જેથી કરીને ભ્રષ્ટાચારના કામો માટે આવા ગામની પસંદગી પહેલાં થતી હોય છે। અવારનવાર મનરેગા યોજનાને લઈ અનેક આક્ષેપ થતા આવ્યા છે, જોકે મજબૂત હપ્તાના કારણે તમામ તપાસો ત્યાંની ત્યાં જ સ્થગિત થઈ જતી હોય છે। ધાનેરા તાલુકાના ગોલા ગામે બનેલા ચેકડેમના નમૂના લઈ તેની ચકાસણી કરવામાં આવે તો તમામનો ભ્રષ્ટાચાર મોટા પાયે ખુલે તેમ છે। પાણીના વહેણ વગર બનેલા ચેકડેમ મામલે યોગ્ય તપાસની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આ ચેકડેમ જે બનાવ્યો હોય ને એ તળાવની પાછળ બનાવ્યો છે, આગળ બનાવવાનો હતો, ત્યાંથી હવે પાણી આ નીકળે એવું આ તો હોય તો પહેલથી જ રેતીમાં ભરાઈ જાય, અને આગળ બનાવ્યો હોત તો છળાછળાને પાણી દો આ લોકો ગામમાં જે કોઈ બી કામ પાસ થાય કોઈ ગામના લોકોને વાત તો કરતા જ નથી। ગામમાં એવો લોકો છે કે આગળ જે ડાયરેક્ટ આવે તેના ત્યાં ત્યાં પૈસા બીજા બધા ફાળવી નાખે કે આ કેટલું કામ આવ્યું, તો કે આ 100,000 આવ્યું કે મેં તો 10,000 આવતું હોય, કોઈ બતાવતા નથી, હા, ને કોઈની વાત કરતા, આગળ ગામના મનખોને કોઈ વાત નથી કરતા, જે ગામમાં આવે પટાવે બારું બહાર નીકળી જાય। આ અમારી વિનંતી છે કે આ આગળ ડેમ થવો જોઈએ અને પાછળ થઈ ગયો, હા, શું લાગે પછી પાણી રોકાશે ખરી? આ પાણી કંઈ નથી રોકાવાનું, આ તો રેતીમાં બુરાઈ જવાનું, પાછળથી પાણી આવવાનું એટલે રેતીમાં ભરાઈને બુરાઈ જવાનું, કોઈ કામ આવવાનું નથી, હા। અને કેવું છે બાંધકામ જોઈએ તો? બહારકામ જોઈ લીધું, આ તો એકવાર પાણી આવશે એટલે તૂટી જવાનું, બરાબર, ડાયરેક્ટ નાડામાં। ધાનેરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજનાના કામોમાં થતા ભ્રષ્ટાચારને બહાર લાવવાની જરૂર છે। પાણી વગરના તાલુકાને પાણીની ખૂબ જ જરૂર છે, જોકે માત્ર પોતાની અંગત કમાણી માટે સરકારની યોજનાનો ઉપયોગ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહીની જરૂર છે।